विद्यार्थी मित्रों हवे आवे छे स्ववाचक संबंध। आपणे खाली संबंधनी वात करी, सार्वत्रिक संबंधनी वात करी। स्ववाचक संबंध कोने कहेवाय? तो एने आपणे साधा उदाहरणथी समजीए। मानी लो के दळ ए एना सभ्योनी अंदर आवे छे ए बी सी अने डी। आ एक साधा उदाहरणथी स्ववाचक संबंधने समझ। मान लो कि कोई संबंध નું નામ આપીએ R1। હવે આપણે એમ લખી કે R1A ગણ A ઉપરનો સંબંધ છે। ગણ A પરનો સંબંધ છે એનો અર્થ એ થયો કે આપણો સંબંધ છે કે A થી A ઉપરનો સંબંધ છે, એટલે કે R1 છે એ A ક્રોસ A નો ઉપગણ છે। સંબંધ એટલે A ક્રોસ A કાર્તિકીય ગુણાકાર છે। R1 ઉપગણ A ક્રોસ A એટલે R1 એ A થી A ઉપરનો સંબંધ છે। ટૂંકમાં આપણે કહેવું હોય તો R1 એ ગણ A પરનો સંબંધ છે। હવે R1 ની અંદર આપણે સભ્ય લઈ, માની લો કે આ A ક્રોસ A ના સભ્યોની યાદી આપણને બધાને લખતા આવડે છે। એક યાદી આપણે આ રીતે બની કે A નો સંબંધ A સાથે છે, એનો સંબંધ B સાથે છે, પછી B નો સંબંધ A સાથે છે, B નો સંબંધ B સાથે છે। આ રીતે A ક્રોસ A નો કોઈ આપણે ઉપગણ લઈએ કે C C પછી D A। આ R1 છે એ A ક્રોસ A નો ઉપગણ છે, એટલે A ક્રોસ A ના અમુક સભ્યોની યાદી આપણે R1 ગણની અંદર લખી છે। હવે આપણો પ્રશ્ન એ છે કે સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો સ્વવાચક સંબંધમાં હવે જો એ એટલે એનો અર્થ એક થી થાય કે એનો સંબંધ એ સાથે છે, એનો સંબંધ બી સાથે છે। આ ક્રમયુક્ત જોડ લઈ તો બી નો સંબંધ એ સાથે છે, બી નો સંબંધ બી સાથે છે, સી નો સંબંધ એ સાથે છે, સી નો સંબંધ સી સાથે છે, ડીનો સંબંધ એ સાથે છે। હવે સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો સંબંધ R1 છે એ ગણ A ઉપરનો સંબંધ છે, તો આપણે આ રીતે લખી શકીએ કે પ્રત્યેક ઘટક A બિલોંગ્સ ટુ A માટે જો ક્રમયુક્ત જોડ A A બિલોંગ્સ ટુ R1। આપણે અહીંયા એક ઘટક આપણે x લખી આપણે માની લો કે અહીંયા x લખી x છે એનો સભ્ય બતાવે છે કે દરેક સભ્ય એના x માટે જો x x બિલોંગ્સ ટુ R1 હોય તો R1 ને ગણ A પરનો સ્વવાચક સંબંધ કહે। આને આપણે ઉદાહરણથી સમજીએ। માની લો કે ગણ A નો એક સભ્ય આપણે A લઈએ, તો એનો સંબંધ A સાથે R1 ની અંદર આવે છે, તો એનો સંબંધ A સાથે R1 ની અંદર આવે છે। બધા જ ઘટકો માટે ચેક કરીએ, B નો સંબંધ B સાથે આ યાદીમાં આવે છે, તો B નો સંબંધ છે એ B સાથે આવે છે, C નો સંબંધ છે એ C સાથે આવે છે, તો આ ક્રમયુક્ત જોડમાં C નો સંબંધ છે એ C સાથે છે, D નો સંબંધ છે D સાથે R1 ની યાદીમાં ક્યાંય સંબંધ આવતો નથી, તો આપણે કહી શકીએ કે R1 છે એ સ્વવાચક સંબંધ નથી। તો આ ઉદાહરણમાં R1 આપણે કહી શકીએ કે D અને D ઘટક છે। આ D અને D ઘટક છે એ નોટ બિલોંગ્સ ટુ R1, તેથી R1 એ સ્વવાચક સંબંધ નથી। આવો એક બીજું ઉદાહરણ, માની લો કે બીજો એક સંબંધ લઈ R2। R2 ની અંદર આ રીતે ક્રમયુક્ત જોડ લો A A D D પછી C C C B
અને ડી ડી આ સંબંધ R2 છે A ક્રોસ A નો ગુણ છે એટલે R2 ના બધા જ સભ્યો બધી જ ક્રમયુક્ત જોડ એ A ક્રોસ A ની યાદીમાં આવે છે એટલે આપણે કહી શકીએ કે R2 છે એ ગુણ A ઉપરનો સંબંધ છે હવે આ સંબંધ છે એક સ્વવાચક છે કે નહીં એ ચેક કરી આપણે તો ચેક કરતા પહેલા જોવાનું કે R2 એ કયા ગણ ઉપરનો સંબંધ છે તો ગણ A ઉપરનો સંબંધ તો સંબંધ R2 ની અંદર ગણ A ના બધા સભ્યો એ પોતાની સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ ચેક કરીએ પાયા ગણ A સભ્ય છે A નો સંબંધ R2 દ્વારા A સાથે છે B નો સંબંધ B સાથે આવે છે C નો સંબંધ C સાથે આવે છે અને D નો સંબંધ D સાથે આવે છે તો આ સંબંધ R2 ને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ અને લખવું હોય તો આમ લખી શકાય કે પ્રત્યેક x x belongs to a એટલે ગણ a ના બધા જ સભ્યો છે એ પોતાની સાથે સંબંધ ધરાવે છે તો r2 ને r2 એ સ્વવાચક સંબંધ તો આ વાત થઈ સ્વવાચક સંબંધ હજી એક ઉદાહરણ લઈએ હવે આપણે સંબંધને ગુણધર્મની રીતે લઈશું માની લો કે ત્રીજો સંબંધ લઈ આપણે R2 R3 સંબંધ લઈ R3 સંબંધ R3 એ ગણ n પરનો સંબંધ માની લો કે R3 એ ગણ n ઉપરનો સંબંધ છે એટલે R3 છે એ n ક્રોસ n નો ઉપગણ છે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે આપણે 1 2 3 4 વગેરે સંખ્યાઓ લઈએ છીએ હવે આ સંબંધ છે આ રીતે છે R3 બરાબર x અને y જ્યાં x greater than equal to y અને x y belongs to n આ સંબંધ r3 આપણે લેખો છે ગુણધર્મની રીતે લેખો છે તો આ સંબંધ છે એ સ્વવાચક સંબંધ છે કે નહીં એ આપણે ચેક કરવું છે તો સૌપ્રથમ a ક્રોસ n ની ક્રમિક જોડ આપણે વિચારીએ તો આ પ્રથમ સ્થાન છે n માંથી આવશે બીજું સ્થાન પર આપણે પ્રાકૃતિક સંખ્યા રાખવાની છે તો આ સભ્યોની યાદી આપણે વિચારીએ માયા 1 1 આવી શકે 1 2 માયા 1 મૂકો તો 2 તો 1 ટાઈમ 2 કરતા મોટો નથી અને 1 2 સભ્ય અને આની યાદીની અંદર જો આપણે યાદી લખીએ તો r3 ની યાદી આપણે આ રીતે લખી શકીએ કે 1 અને 2 1 અને 2 લખીએ પણ ચેક કરીએ આપણે કે x નું મૂલ્ય 1 લઈ y નું મૂલ્ય 2 લઈ તો 1 greater than equal to 2 એટલે આ 1 greater than equal to 2 છે અસત્ય છે એટલે 1 2 ક્રમયુક્ત જોડ છે એ આ સંબંધની યાદીમાં આવશે નહીં હવે પ્રથમ સ્થાને આપણે 2 તો 2 સાથે 1 આવશે કારણ કે 2 greater than equal to 1 આ ગુણધર્મ સાચો પડે છે એટલે 2 પણ છે એ R3 નો સભ્ય છે એવી જ રીતે 2 અને 2 તો અહીંયા 2 greater than equal to 2 જે સત્ય થાય છે એટલે 2 અને 2 પણ R3 નો સભ્ય છે આવી રીતે 2 અને 3 સભ્ય નહીં આવે કારણ કે 2 greater than equal to 3 છે અસભ્ય થાય છે એટલે 2 3 ક્રમયુક્ત જોડ આપણે R3 ની યાદીમાં લખી શકીએ નહીં આવી જ રીતે જો આપણે યાદે કરી તો 3 1 3 2 3 3 પછી 3 ની સાથે 4 નો સંબંધ નહીં આવે 5 નો સંબંધ પણ નહીં આવે આવી રીતે લખીએ એટલે 4 1 4 2 આવી રીતે આપણે સભ્યોની યાદી વિચારી શકીએ હવે આપણે એ નક્કી કરવું છે કે R3 છે એ સ્વવાચક સંબંધ છે કે નહીં તો સૌપ્રથમ આપણે આ રીતે લખીએ કે પ્રત્યેક x
belongs to n માટે કે ગણ n n ના પ્રત્યેક સભ્ય માટે તમે આમ લખી શકો કે x નો સંબંધ x સાથે આવે છે તો અહીંયા x લખો તો x greater than equal to x આ વિધાન છે કેવું થાય છે સત્ય થાય છે તો આપણે કહી શકીએ કે તેથી x x belongs to R3 એટલે ગણ n નો દરેક સભ્ય એ પોતાની સાથે સંબંધ ધરાવે છે તો હવે આપણે કહી શકીએ કે R3 એ સ્વવાચક સંબંધ છે તો આ વાત થઈ સ્વવાચક સંબંધ સ્વવાચક સંબંધ તમારે છે કે નહીં એ નક્કી કરવા માટે જે સંબંધ આપ્યો છે એમાં જે આ ગણ છે એ ગુણધર્મની રીતે લખેલો છે તો સૌ પ્રથમ આ વિચાર કરવાનો કે પ્રથમ સ્થાને રહેલો ઘટક એ બીજા સ્થાને રહેલા ઘટક એના જ ઘટક સાથે સંબંધ ધરાવે છે કે નહીં જો આ બધા જ સભ્યો માટે જો સાચું પડતું હોય તો આપેલો સંબંધ આ ત્રી છે એ સ્વવાચક સંબંધ છે એવું આપણે કહી શકીએ